नमस्कार समाचार सुपरफास्ट में आपનું સ્વાગત છે। મુખ્ય પ્રધાન રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું તેઓ બેરોજગારી સહિતના આંકડાઓ ખોટા જાહેર કરી લોકોને ગુમરાહ કરે છે। સીએમ રૂપાણીએ જણાવ્યું કે રાહુલના આંકડા માત્ર ગપ્પા છે। રાહુલ ગાંધીના આરોપોને જુઠ્ઠાણું ગણાવતા મુખ્યપ્રધાને રાજ્યમાં 30 લાખ બેરોજગારી નથી, રોજગારી કચેરીમાં 5 લાખ નામ નોંધાયા છે। જેમણે નામ નોંધાવ્યા છે તેઓ પણ અન્યત્ર નોકરી કરે છે। મિશન ભરત પટેલ ભાજપને ભરત પટેલને મનાવવામાં મળી સફળતા, કેશુભાઈ પટેલે કરી દરમિયાનગીરી, કેશુબાપાની દરમિયાનગીરીથી મિશન સફળ થયું છે। ભરત પટેલ પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં પ્રચાર કરશે ભાજપનું, ભાજપ માટે કરશે પ્રચાર। તેઓએ વિસાવદરની બેઠકની જવાબદારી સોંપાઈ। ભાજપમાં જોડાવાની અટકળો પર મહેન્દ્રસિંહ વાઘેલા આજે કોઈ ફોર પાડ્યો નથી અને સમગ્ર નિર્ણયને લઈ બોલ બાપુના પાલામાં નાખ્યો છે। તો અટકળો પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કયા પક્ષમાં જોડાઉં તે અંગે શંકરસિંહ સાથે ચર્ચા બાદ નિર્ણય લઈશ। તો કે તેમણે એક વાત ચોક્કસ કહી કે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ પહેલા પોતે નિર્ણય લઈ લેશે। તો દિલ્હીમાં સાંજે કોંગ્રેસ સીઈસીની બેઠક, સોનિયા ગાંધીના નિવાસસ્થાને બેઠક, સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારના નામ પર મહોર લાગશે। સૂત્રો દ્વારા માહિતી મળી પ્રથમ તબક્કા માટે નામોની થઈ શકે છે જાહેરાત। પહેલી યાદીમાં 70-80 ઉમેદવારોના નામની સંભાવના। તો આ તરફ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પણ દિલ્હી પહોંચ્યા। અલ્પેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકોને લઈ ચર્ચા કરશે। સાથે જ અલ્પેશે કહ્યું કે યુવાનો, મહિલાઓ, સારા ચહેરાઓને વધારે તક મળશે। પાસની ટીમને દિલ્હીનું તેડું, ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા કોંગ્રેસ અને પાટીદાર આગેવાન વચ્ચે બેઠક થશે। કોંગ્રેસની આ બેઠકમાં પાસ કન્વીનર મનોજ પનારા, દિનેશ બાંભણિયા, લલિત વસોયા જોડાશે। તમામ આગેવાન આજે દિલ્હી જશે ત્યાં અનામતના મુદ્દા પર છેલ્લું મંથન, કોંગ્રેસના વલણ બાદ જ ટેકો આપવો કે ન આપવો તે અંગે પાટીદાર નિર્ણય કરશે। ગાંધીનગરમાં કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા। રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ફેઝ માટે ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે 83 પોરબંદર વિધાનસભા બેઠકમાં જિલ્લાનું પ્રથમ ઉમેદવારીપત્ર ભરાયું। રાજ્યના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાના પત્ની જ્યોતિ બોખીરિયાએ ભાજપ પક્ષમાંથી પોતાની ડમી ઉમેદવારી નોંધાવી જેને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયાએ કહ્યું કે ઉમેદવારની જાહેરાત કર્યા બાદ ડમી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાશે। ભરૂચની ઝઘડિયા વિધાનસભા બેઠક પર ટિકિટની ફાળવણી પહેલા જ સામે આવી છે નારાજગી। તાજેતરમાં જનતા દળમાંથી ભાજપમાં જોડાયેલ રવજી વસાવાનું નામ ભાજપના અપેક્ષિત ઉમેદવારોમાં આવતા કાર્યકરોમાં નારાજગી। નારાજ કાર્યકરોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો અને ભાજપના જ જૂના કાર્યકરોને ટિકિટ આપવા માંગ કરી। ભરૂચમાં વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સામે બેનર્સ લાગ્યા, અરૂણસિંહ હટાવો ભાજપ બચાવોના બેનર્સ લાગતા વાગરાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો, જોકે ગણતરીના સમયમાં બેનર્સ હટાવી દેવાયા। આચારસંહિતાને લઈ રાજ્યમાં ફ્લાઇંગ સ્કવોડ સક્રિય બન્યું છે। ખેડા જિલ્લામાં ફ્લાઇંગ સ્કવોડે છેલ્લા 7 દિવસમાં વાહન ચેકિંગ દરમિયાન ₹16 લાખની માતબર રકમ જપ્ત કરી। ભાજપે ફરી એકવાર પાટીદારોમાં પંચર પાડતા ચિરાગ પટેલનો ભાજપ પ્રવેશ કરાવ્યો। અમદાવાદના એસજી હાઈવે સ્થિત ભાજપના મીડિયા સેન્ટર ખાતે પહોંચેલ ચિરાગ પટેલે નીતિન પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો। હાર્દિક પટેલના પૂર્વ સાથી એવા ચિરાગ પટેલે ભાજપમાં જોડાતા જ હાર્દિક પર નિશાન, ચિરાગ પટેલે કહ્યું કે હાર્દિકે સમાજના માટે મળેલા રૂપિયા શરાબ અને યુવતીઓ પાછળ વેડફ્યા, હાર્દિકે પાટીદાર સમાજને છેતરીને પોતાના શોખ પૂરા કર્યા। ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટી ગુજરાતમાં એકલા હાથે લડશે કે પછી કોંગ્રેસ સાથે ફરી ગઠબંધન કરશે તેના પર સસ્પેન્સ, સમાજવાદી પાર્ટી પોતાના 5 ઉમેદવારોની જાહેરાત કરી છે। વાપીની મુલાકાતે આવેલ સપાના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રસિંહ યાદવે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધનનો પ્રયાસ ચાલુ છે, હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। કોંગ્રેસ સાથે ગઠબંધન થાય કે ન થાય, સમાજવાદી પાર્ટી 5 બેઠકો પર ઉમેદવારો મેદાને ઉતારશે। જનતા દળે ગઠબંધનમાં કોંગ્રેસ પાસે સમગ્ર રાજ્યમાં 25 સીટ માંગી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ જનતા દળને માત્ર 8-10 સીટ જ આપવાની તૈયારી દર્શાવી, જેને લઈ ગઠબંધનમાં તિરાડ પાડવાની શક્યતા। જનતા દળ યુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છોટુ વસાવાએ કહ્યું કે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું।
અમદાવાદમાં દરિયાપુર શાહપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો પૂર્વ કાઉન્સિલર રાજુ મોમીને વિરોધ કર્યો. ગ્યાસુદ્દીન શેખ દ્વારા આક્ષેપ કરાયો હતો કે રાજુ મોમીન, રાજેશ બ્રહ્મભટ્ટ અને ભરત બારોટ વચ્ચે રાયફલ ક્લબમાં મીટિંગ થઈ હતી અને રાજુ મોમીને અપક્ષમાંથી ચૂંટણી લડવા 50 લાખ પણ લીધા. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભોજપુરી ફિલ્મ કલાકાર અને ભાજપના સ્ટાર પ્રચારક રવિકિશન 7 દિવસ માટે પ્રચાર કરશે. રાજપીપળામાં તેમની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે રવિકિશને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ બાબતે વાતચીત કરી છે. નવસારીની 4 વિધાનસભા બેઠકો પર ઉમેદવારી પત્રો આપવાનું અને સ્વીકારવાનું શરૂ થયું છે. જિલ્લામાં 3 દિવસોમાં કુલ 32 ઉમેદવારી પત્રો ચૂંટણી જંગ લડવા ઇચ્છુક ઉમેદવારો લઈ ગયા છે. જોકે 3 દિવસ વીતવા છતાં એક પણ ઉમેદવારી નોંધાઈ નથી. વડાપ્રધાને બુલેટ ટ્રેનનો વાયદો કરી દીધો. લોકો બુલેટ ટ્રેનના સપના જોવા લાગ્યા, પરંતુ આ સપના પર બ્રેક લાગી છે. વચનો પોકળ સાબિત થયા, આક્ષેપ છે કોંગ્રેસનો. બુલેટ ટ્રેન મુદ્દે કોંગ્રેસે મોટો ઘટસ્ફોટ કર્યો. બુલેટ ટ્રેન મુદ્દે કોંગ્રેસે કરેલી આરટીઆઈમાં ચોંકાવનાર વિગત સામે આવી, જેમાં ખુલાસો થયો છે. બુલેટ ટ્રેન મુદ્દે હજુ સુધી કોઈ એમઓયુ નથી થયા. મહત્વનું છે કે મોદી સરકારે બુલેટ ટ્રેન મુદ્દે જાપાન સાથે એમઓયુ કર્યા હોવાનું કહ્યું, પરંતુ આરટીઆઈમાં કંઈક અલગ જ છે. આજે જેંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર વાગબાણ ચલાવ્યા. વિરમગામમાં ઈટીવીના ઇલેક્શન એક્સપ્રેસ કાર્યક્રમમાં હોબાળો, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, એટલું જ નહીં ખુરશીઓ પણ ઉછળી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચૂંટણી પંચ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ. સુનાવણી બાદ કેન્દ્રીય ચૂંટણી પંચના વકીલે આ અંગે ચૂંટણી પંચ પાસેથી સૂચના મેળવવા સમયની માંગ કરી. આ કેસની વધુ સુનાવણી 21 નવેમ્બરે હાથ ધરાશે. સોમનાથમાં મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવેલા કિન્નરોએ મતદાન કરવા દેવાની માંગ કરી. વેરાવળમાં રહેતા કિન્નર દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને પણ મતદાન કરવા દેવામાં આવે તેવી માંગ કરાઈ. ચૂંટણી પંચ દ્વારા કિન્નરોને 3જા જેન્ડર તરીકે સમાવેશ કરવાનો આદેશ કરાયો, પરંતુ વેરાવળમાં વસતા કિન્નરોને હજુ સુધી મતદાનનો અધિકાર નથી મળ્યો. ત્યારે લોકશાહીને ખરા અર્થમાં સાર્થક કરવા કિન્નરો તેમને પણ મતદાનનો અધિકાર મળે તેવી માંગ કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર તરીકે નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહેલ છોટાઉદેપુર જિલ્લા એસપી વરંડાનો વિદાય સમારંભ યોજાયો. જેમ તેમના વિદાય સમારોહમાં છોટાઉદેપુરના જાણીતા લોકો હાજર રહ્યા. મહત્વનું છે, વરંડાએ જિલ્લા એસપી તરીકે રાજીનામું આપી ખાખીથી ખાદીની સફર શરૂ કરી. અમદાવાદમાં સીએમ રૂપાણીએ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર છે બુક. નરેન્દ્ર દામોદર દાસ મોદી ધ મેકિંગ ઓફ લેજેન્ડ, સીએમના હસ્તે બુકનું કરાયું વિમોચન. ઈ મેમો બન્યો ચૂંટણી બહિષ્કારનો મુદ્દો. ઈ મેમોથી પરેશાન અમદાવાદના સરસપુર વાસીઓએ લીધો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય. સરસપુરના એક જ વ્યક્તિને 11,000 રૂપિયાના 24 મેમો આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે, રથયાત્રા કેમેરા સર્વેલન્સ માટે રાખવામાં આવ્યા હતા. આજ કેમેરાને કારણે હવે કોઈ નજીકમાં દૂધ કે શાકભાજી લેવા પણ જાય તો હેલ્મેટ ન પહેર્યું હોવાનો મેમો ઘરે આવી જાય છે. કેટલાક લોકોએ પોતાની પાસે વ્હીકલ ન હોવા છતાં તેમની પાસે મેમો આવ્યા હોવાની હૈયાવરા ઠાલવી. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા નોંધાવાયો વિરોધ. ફિલ્મ પદ્માવતીને લઈ વિરોધ કરાયો. રાજકીય પક્ષો માટે પ્રવેશબંધી લાદી. જ્યાં સુધી ફિલ્મને લઈ કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી પ્રવેશબંધી. કોઈ પણ રાજકીય પક્ષો સોસાયટીમાં પ્રવેશ ન કરવાનો લાગ્યા બોર્ડ. વડોદરા રાજપૂત સમાજ પદ્માવતી ફિલ્મના વિવાદાસ્પદ દ્રશ્યો દૂર કર્યા બાદ જ ફિલ્મને રિલીઝ કરવાની રજૂઆત કરે છે. રાજપૂત સમાજે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ગુજરાત સરકાર પાસે માંગ કરી. પહેલા સમાજના આગેવાનોને ફિલ્મ બતાવી અને ત્યારબાદ ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફિલ્મ રિલીઝ કરવી જોઈએ. અમદાવાદની હવા પ્રદૂષિત બની રહી છે. આજે પણ બોપલના એર ક્વોલિટી ઇન્ડેક્સ 301, સેટેલાઇટમાં 275, પીરાણા 306, નારણપુરા 205, રખિયાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 369. આમ અમદાવાદમાં સૌથી વધારે પ્રદૂષિત હવા રખિયાલમાં છે. હાર્દિક પટેલની સીડી મામલે બિમલ પટેલે સફાઈ આપી. બિમલ પટેલે ઈટીવી સાથે વાત કરતા કહ્યું, દિનેશ ભાંભણિયાએ મારા પર ખોટા આક્ષેપ કર્યા છે. સાથે જ બિમલ પટેલે કહ્યું કે જીતુ વાઘાણી મારો નાનપણનો મિત્ર છે. હું છેલ્લા 14 વર્ષથી સુરતમાં રહું છું એટલે મારે હાર્દિકની સીડી સાથે કોઈ લેવા દેવા નથી. વધુમાં બિમલ પટેલે કહ્યું કે પાસ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર તેઓ વકીલની સલાહ લઈને કેસ કરશે. હાર્દિકની સીડી કાર મામલે પાસના પૂર્વ કન્વીનર અશ્વિન પર સતત આક્ષેપ થઈ રહ્યા છે. અશ્વિને સીડી બહાર પાડવા લીધેલ કરોડોમાંથી કેટલાક લાખનું સોનું ખરીદ્યું હોવાનો દાવો દિનેશ ભાંભણિયાએ કર્યો અને આ સોનું વિપુલ પટેલ ખરીદવા ગયો હોવાના આક્ષેપ કર્યા. પરંતુ સુરતના ખોડિયાનગર સ્થિત ભવાની જ્વેલર્સના માલિકે વિપુલ પટેલે સોનું ખરીદ્યું હોવાની વાત તદ્દન ખોટી હોવાનો ખુલાસો કર્યો અને કહ્યું કે વિપુલ પટેલે કોઈ દાગીના નથી ખરીદ્યા. મહત્વનું છે કે હાર્દિકની સીડી બહાર પાડવા મામલે અશ્વિને ભાજપ પાસેથી કરોડો લીધા હોવાનો પાસ દ્વારા આક્ષેપ કરાયો. ભાજપ પાસેથી મળેલા રૂપિયામાંથી અશ્વિને કેટલાક લાખનું સોનું ખરીદ્યું હોવાનો દાવો કર્યો.
कांग्रेस प्रवक्ता डॉक्टर हिमांशु पटेले भाजप पर प्रहार करता कहूं कि भाजप निराश है एटले तेणे हार्दिक ने बदनाम करने कावतरू घड़ू। भाजप प्रमुख और सीएम कावतरा थी सीडियो बनावाई है। भाजपा विषय वधु बोलता तेमणे कहूं भाजपा की नलिया कान ब्रांड भाजपनी मानसिकता है। सरकार द्वारा विविध केस में अपील करावामां आवता विलंबना मुद्दा पर हाईकोर्टे राज्य सरकार की आखरी छाटकनी गाड़ी हाईकोर्टे टकोर करी छे कि अधिकारियों की मानसिकता होती है चलती है जेवी थई गई छे। अधिकारियों की मानसिकता एवी थई गई छे कि तेओ माने छे कि आपणे नहीं बीजा करशे जेवा जवा दो चालशे। आ प्रकारना वलण ने लीधे अनेक अगत्यनी मैटर पेन्डिंग रहे छे। हाईकोर्टे राज्य सरकार ने आदेश कर्यो छे कि स्टेट मॉनिटरिंग कमिटी कई रीते काम करे छे अने देखरेख राखे छे ते जणावो। अमित जेठवा हत्या केस में हाईकोर्ट द्वारा सीबीआई ना नवा वकील तरीके मुकेश कापड़िया की निमणूक कराई। उपरांत गुजरात स्टेट लीगल सर्विसेस ऑथोरिटी द्वारा अरजदार और मृतक अमित जेठवा पिता भीखाभाई जेठवा वकील तरीके किन्नर शाह की निमणूक कराई। हाईकोर्ट में भीखा जेठवा की रजूआत थी कि आ केस में सीबीआई वकील बदलाय। जो कि भूतकाल में हाईकोर्टे आ केस की ट्रायल फरीथी करवानो आदेश कर्यो हतो जेने सुप्रीम कोर्टे पण मान्य राखेल हतो। आ केस की नवेसर की सुनावणी शुक्रवार सीबीआई कोर्ट में थाय तेवी शक्यता। 120 किलो चांदी साथ चार ईसमों ने गढ़तेश्वर सेवालिया चेकपोस्ट पर चूंटनी विजिलंस अधिकारी और सेवालिया पुलिस पकड़िया। अमदावाद की वेपारी ने डिलीवरी करने निकलिया था। अमदावाद जय अपार्टमेंट पेढ़ी की चांदी होवानुं बहार आव्युं। अमदावाद श्यामल पासे बिनवारसी बेग मळी आवी। मेडलिंक होस्पिटल पासेथी मळी आवी बेग। पोलीस घटनास्थळे पहोंची बेगनी तपास करी। अमदावादमां होलिडे टूरना नामे लाखोरी छेतरपिंडी आचरवामां आवी। पनारा परिवारे होलिडे टूर पेकेज द्वारा कुल 35 लोको पासेथी रूपिया 6 लाखनी छेतरपिंडी आचराई। हाल पोलीसे फरियादने आधारे आरोपीनी धरपकड करी रिमांड मेळववानी तजवीज हाथ धरी। साणंद जीआईडीसीमां थयेली 60 लाखनी लूंटना केसमां ग्राम्य एलसीबीए 5 आरोपी की धरपकड़ करी। जो कि आ केस में 2 मास्टरमाइंड आरोपी फरार है। आरोपी जीआईडीसी में 40 लाख की कोलगेट टूथपेस्ट सहित 60 लाख की लूट करी थी। महसाणा में अकस्मात में 7 ना मौत। महसाणा में कार और लग्जरी बस वच्चे अकस्मात। बस डिवाइडर ओड़ंगी रॉन्ग साइड उतरी आवी। मोटी दाऊना पाटिया पास गमखुआर अकस्मात। महसाणा ऊंचा हाईवे पर सर्जाया अकस्मात। सुरेन्द्रनगर में धांगध्रा मालवण हाईवे पर अकस्मात में 3 ना मौत। कार में धड़ाको थया बाद कार पंगोड़ाई। कार में 6 व्यक्ति था गंभीर रीते घायल। 3 ने हॉस्पिटल खसेड़ाया। महिसागर जिला मुख्यमथक गणाता लुणावाड़ा में राजवी परिवार महाराज भूपेन्द्र सिंह जी सोलंकी टूंकी मांगी बाद वृद्ध वये निधन। जमन पार्थिव देह पानम नदी तटे अंतिम धाम खाते महापंच महाभूतों में विलीन थी गयो। केनाल में गाबड़ू पड़ता बनासकांठा में सुईगाम पास माइनोर केनाल में 10 फूट गाबड़ू पड़ता केनाल पानी खेतर में फरी वळ्यू। पानी फरी वळता मकाई और एरंडा पाक ने भारे नुकसान। वारंवार गाबड़ू पड़ता खेडूतों ने हालाकी। सरकार की जाहरात बाद साबरकांठा और अरवली जिला 13 जेटला सेंटर्स में टेकाना भावे मगफड़ी की खरीदी शुरू कर देवाई और तमाम सेंटर्स में मगफड़ी ढग जोवा मळ्या। लाभ पांचम थी मगफड़ी की टेकाना भावे खरीदी शुरू कराई छे। जो कि 15 दिवस में रूपया खेडूतों खाता में जमा थी जवानी खातरी आपी होवा छता आदिन सुधी खेडूतों ने एक पण रूपियो नहीं मळ्यो। 18 करोड़ करता रूपये वधुनी किंमतनी मगफळीनी खरीदी थई चुकी छे। त्यारे नवी खेतीनी शुरुआत करवा खेडूतो हवे नाणानी राह जोई बैठा छे। मोरबी तालुकाना चकमपर गामे स्वच्छता जळवाई रहे अने ग्रामजनो शौचक्रिया माटे शौचालयनो उपयोग करे ते माटे जागृति लाववा सुंदर निर्णय लेवामां आव्यो। ग्राम पंचायत द्वारा ठराव करायो छे के जे ग्रामजन जाहेरमां शौच करवा जशे तेने 200 रूपियानो दंड फटकाराशे। महिसागर जिल्लाना मुख्यमथक लुणावाड़ा सरल स्वच्छ और प्राणिक महाराजा श्री भूपेन्द्र सिंहजी टूंकी मांगी बाद निधन। महाराजा निधन बाद समग्र लुणावाड़ा नगर ऊंडा शोक में सरी पड़ो। भूपेन्द्र सिंहजी महाराज देह ने राजमहल में नगर की प्रजा अंतिम दर्शन माटे तथा श्रद्धांजलि सुमन अर्पण करने नगर तमाम कौम अग्रणी हाजर रहा। अंतिम यात्रा में मोटी संख्या में नगर अग्रणी राजकीय नेताओं हाजर रहा। अमित शाह सीएम निवास स्थाने मुलाकात। अमित शाह सीएम निवास स्थाने सूचक मुलाकात। सीएम मीडिया सेंटर पहुंचे ते पहला मुलाकात थी। सीएम साथ की बैठक बाद शाह कर अक्षरधाम दर्शन। एक बार आपने जणावी दईए शाहनी आ सूचक मुलाकात कही शकाय। सीएम मीडिया सेंटर पहुंचे ते पहला मुलाकात थई। सीएम साथे ने अमित शाह नी बैठक में ते अक्षरधाम में दर्शन कर्या। तेओए अमित शाह नी सीएम ना निवास स्थाने थी मुलाकात।
હવે શરૂઆત કરશું સમાચાર સુપરફાસ્ટની. બજાર માટે આજે સારા સમાચાર. રેટિંગ એજન્સી મૂડીઝે ભારત સરકારે બોન્ડની સોવરેન રેટિંગ વધારી અને આઉટલુક પણ પોઝિટિવથી સ્ટેબલ કર્યું. મૂડીઝે ભારત સરકારના બોન્ડની રેટિંગ BAA3થી વધારી BAA2 કરી. દેશમાં સતત થઈ રહેલા આર્થિક રિફોર્મના કારણે રેટિંગ વધારાઈ. મૂડીઝનું કહેવું છે કે આર્થિક સુધારાથી ગ્રોથને વધારો મળશે. નાણાકીય વર્ષ 2018માં GDP 6.7%, નાણાકીય વર્ષ 2019માં 7.5% રહે તેવી સંભાવના. નાણાકીય વર્ષ 2020 બાદ ગ્રોથની વધુ સંભાવ. માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને બિલ એન્ડ મિલિડા ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન બિલ ગેટ્સ આજે લખનૌની મુલાકાતે. ઉચ્ચ પદસ્થ સૂત્રો અનુસાર બિલ ગેટ્સ અને તેમની ટીમના સદસ્ય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળશે. મુલાકાત મુખ્યપ્રધાન એનએક્સ સચિવાલય સ્થિત કાર્યાલયમાં થશે. મુલાકાતમાં બિલ ગેટ્સ યુપીની સ્વાસ્થ્ય યોજનાઓની મદદ માટે કોઈ જાહેરાત કરે તેવી શક્યતા. યુપી સરકાર અને મિલિડા એન્ડ બિલ ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે 2012માં સહયોગને લઈ એક સમજૂતી. આ સમજૂતીની અવધિ આ વર્ષે સમાપ્ત થઈ રહી છે. જાણકારી અનુસાર સીએમ સાથે મુલાકાતમાં સ્વાસ્થ્ય, પોષણ અને આઈટી સેક્ટરમાં ચાલી રહેલ કાર્યક્રમોમાં સહયોગ વધારવા ચર્ચા થશે. રાફેલ ફાઇટર્સની ડીલ પર સત્તાધારી બીજેપી અને પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે ઘમાસાન મચ્યું. રાહુલે વડાપ્રધાન પર આરોપ લગાવ્યા છે. એક ઉદ્યોગપતિને લાભ કરાવવા તેઓએ આખી ડીલ બદલી નાખી. જોકે ભાજપે આ આરોપોનું ખંડન કરતા તેને પાયાવી હોવાનું ગણાવ્યું. એનસીપી અધ્યક્ષ શરદ પવારે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બદલાયેલી છબીથી ડરી ગયા અને જેથી જ બીજેપી ગાંધી પરિવારને બદનામ કરવા બોફોર્સ જેવા મુદ્દા ઉઠાવી રહી છે. આરબીઆઈ મોટું કર્જ લેનાર લગભગ 50 કંપનીઓની નવી યાદી જાહેર કરી શકે છે. જેઓ કર્જ ચૂકવવામાં અખાડા કરી રહ્યા છે અથવા જેમના કર્જને નોન પરફોર્મિંગ એસેટ્સની કેટેગરીમાં નંખાઈ છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું કે આરબીઆઈ આ ખાતાઓ સામે ઉકેલનો કોઈ માર્ગ અથવા કાર્યવાહી કરવા ડેડલાઇન નક્કી કરી શકે છે. જીએસટીના નામ પર નફાખોરી કરનાર લોકોની હવે ખેર નથી. કેબિનેટની બેઠકમાં જીએસટી માટે એન્ટી પ્રોફિટાયરિંગ ઓથોરિટીના ગઠન માટે મંજૂરી આપી દેવાઈ. જીએસટીના નામે નફો રળી લેનાર વેપારીઓ સામે કાર્યવાહી કરાશે. અનેકવાર પછડાટ ખાધા બાદ પણ પાકિસ્તાન તેની હરકતો નથી છોડવા તૈયાર. આજે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કાશ્મીરના પોત સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. અંધાધીત ફાયરિંગ કરી પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. રાજધાની દિલ્હી આજે પણ ગાઢ ધુમ્મસ ઘેરો ચાલ્યો. ધુમ્મસના કારણે જનજીવન પર પ્રભાવિત. જ્યાં વાહન વ્યવહાર પર તેની સૌથી માઠી અસર. રેલવે વ્યવહાર પણ પ્રભાવિત. દિલ્હી આવતી 40 જેટલી ટ્રેન મોડી ચાલી રહી છે. 13 ટ્રેનોના સમયમાં ફેરફાર. દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં 7 નવેમ્બર બાદ લગભગ એક સપ્તાહ સુધી દમ ઘૂંટાય તેવા સ્મોગ માટે ખાડી દેશોની ધૂળ જવાબદાર. હવાની ગુણવત્તા સાથે જોડાયેલ અનુસંધાન કરનાર સરકારી સંસ્થાન સફરના એક વિશ્લેષણમાં સામે આવ્યું કે ખાડી દેશોમાં વાવાઝોડા દ્વારા ત્યાંની ધૂળ ભારત આવે છે. જમ્મુ કાશ્મીરમાં શિયાળો જમાવટ કરે છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષા બાદ હવે મેદાનો પર પણ બરફના થર છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીના ચમકારાની શક્યતા. આગામી 2 દિવસ ઠંડી વધવાના એધાણ. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશની ચૂંટણીમાં ભારત તરફથી દલવીર ભંડારીને લઈ લોબિંગ શરૂ કરી દેવાયું. આ માટે વિદેશ મંત્રાલયે અન્ય દેશોના રાજદૂત સાથે અલગ અલગ બેઠક કરી. આઈસીજેની આ ચૂંટણીમાં ભારતના દલવીર ભંડારીની ટક્કર બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવુડ સામે. ડોકલામ વિવાદને હલ કરવા ભારતને ભલે સફળતા મળી હોય પરંતુ ચીન પોતાની હરકતોથી બાજ નથી આવ્યું. ચીને ડોકલામ વિવાદ બાદ 30 વાર ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. અમેરિકાના કેલિફોર્નિયામાં 2 હથિયારબંધ શખ્સો એક ભારતીય વિદ્યાર્થી ધરમજીતની ગોળી મારી હત્યા કરી ફરાર થયા. આ હત્યામાં એક શખ્સ કથિત રૂપે ભારતીય મૂળનો હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકલ્પ લીધો કે નોર્થ કોરિયાની તાનાશાહીને લઈ દુનિયાને બંધક નહીં બનવા દઈએ, તેમજ પરમાણુ નિરસ્ત્રીકરણ પર વૈશ્વિક દબાવ બનાવીશું. એશિયાના 12 દિવસના પ્રવાસ બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા ટ્રમ્પે જણાવ્યું કે નોર્થ કોરિયા તેમની પ્રાથમિક લિસ્ટમાં પ્રથમ નંબરે છે. પદ્માવતી વિવાદ મામલામાં દીપિકા પાદુકોણને કરણી સેના તરફથી મળેલી ધમકી બાદ મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી. મુંબઈ સ્થિત દીપિકા પાદુકોણના ઘર અને ઓફિસમાં સુરક્ષા ગોઠવી દેવાઈ. પદ્માવતી ફિલ્મને લઈ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરાઈ, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે પદ્માવતી ફિલ્મ રિલીઝ પર રોક લગાવાય કારણ કે તેમાં રાણી પદ્માવતી સાથે જોડાયેલ તથ્યો સાથે છેડછાડ છે. મામલે 20 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ફિલ્મ પદ્માવતીને લઈ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે સારું રહેશે કે ફિલ્મ મેકર્સ તેમની સીમામાં જ રહે. તેમણે ફિલ્મ મેકર્સ પર આરોપ લગાવતા જણાવ્યું અભિવ્યક્તિની આઝાદી મૂળભૂત અધિકાર જરૂર છે, છતાં તે એક સીમામાં રહીને હોય તો સારું. બિગ બોસના ઘરમાં લક્ઝરી બજેટ દરમિયાન ફરી એકવાર ઘમાસાણ શરૂ થયું છે. લક્ઝરી બજેટ દરમિયાન વિકાસ પોનેસ અને લવને ટાસ્ક આપવામાં આવ્યો. ટાસ્ક દરમિયાન લવ ત્યાગી અને વિકાસ ગુપ્તા વચ્ચે ઝપાઝપી થઈ.
ફિલ્મમેકર અશ્વિની અય્યર તિવારીએ પોતાની બે ફિલ્મોથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું. અનિલ ભટ્ટે સન્નાટા અને બરેલી કી બર્ફી વચ્ચે પછી હવે તે પોતાની ત્રીજી ફિલ્મ બનાવવામાં લાગી છે. અશ્વિનીની ત્રીજી ફિલ્મ કબડ્ડી પર આધારિત હોવાની માહિતી છે. તો આ સમાચારમાં બસ આટલું. જોડાયેલા રહો ઈટીવી સાથે. મને આપશો રજા. નમસ્કાર.